કથિરિયાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. કોર્ટે શરતને આધીન જામીન આપ્યા છે. તો 6 મહિના સુરતમાં પ્રવેશ નહીં કરી શકે અલ્પેશ કથિરિયા. તો આ શરતને આધીન જામીન મંજૂર કરાયા છે. તો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના જામીનને લઈને જે અરજી કરવામાં આવી હતી તે અરજીને મંજૂર રાખવામાં આવી છે અને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તો કેટલીક શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે. અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા સંજય જોશી. સંજય, જે પ્રકારે અલ્પેશ કથિરિયાને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, શું અપડેટ, શું વધારે વિગતો? વિગત, અલ્પેશ કથિરિયા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા રાજદ્રોહ કેસમાં, અને આજે જે છે તેમના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. પરંતુ તેની અંતર્ગત શરત રાખવામાં આવી છે, અને શરત એવી છે કે તેમને 6 મહિના સુધી, આગામી 6 મહિના સુધી તેઓ સુરતમાં પ્રવેશ નહીં કરી શકે. એટલે કે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આના માટે જે અલ્પેશ કથિરિયા દ્વારા જે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી તેની અંતર્ગત તેના દ્વારા એવું અંડરટેકિંગ આપવામાં આવ્યું હતું કે હવે પછી જે તેના દ્વારા જે રાજદ્રોહ અલગ અલગ કેસ થયા છે, અને જે છેલ્લે જે પોલીસ સાથે પણ તેની જે ઘર્ષણ થયું હતું, જે લાફામારી થઈ હતી, અને ત્યારબાદ જે છે આ સમગ્ર મામલો જે છે ફરી વાર જે છે કોર્ટમાં પહોંચ્યો હતો, એટલે તે મામલે પણ જે છે અંડરટેકિંગ આપવામાં આવ્યું છે. એટલે હવે પછી આવી કોઈ પણ હરકતમાં તે નહીં સંડોવાય કે તેના દ્વારા નહીં કરવામાં આવે તેવી અંડરટેકિંગ આપવામાં આવ્યું હતું. કોર્ટે આખરે તેમની અરજીને ગ્રાહ્ય રાખી છે અને 6 મહિનાના સુરતમાં ન પ્રવેશવાની શરતે હાઈકોર્ટે શરતોને આધીન જામીન આપ્યા છે અલ્પેશ કથિરિયા. હાઈકોર્ટે શરતને આધીન જામીન આપ્યા છે. અપડેટ જે મળી રહ્યા છે, 6 મહિના સુરતમાં પ્રવેશ બંધીને લઈને જામીન મંજૂર કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથિરિયા જેઓ જેલમાં બંધ હતા પરંતુ આખરે જામીન માટે તેમણે અરજી કરી હતી. આ અરજીની જે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે કોર્ટ કાર્યવાહીને અંતે જામીનને મંજૂર કરી દેવાયા છે. તો હાઈકોર્ટે શરતોના આધીન જામીન આપ્યા છે અલ્પેશ કથિરિયાને. તો હાલમાં ગીતા પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. ગીતાબેન, જે પ્રકારે અલ્પેશ કથિરિયાનું જે છેલ્લે ઘર્ષણ રહ્યું હતું પોલીસ સાથે, અને ત્યાર પહેલા પણ રાજદ્રોહનો કેસ પણ ચાલી રહ્યો હતો, જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, આપની શું પ્રતિક્રિયા રહેશે? ઘણા ટાઈમથી અલ્પેશ કથિરિયા જેલની અંદર બંધ હતા અને પરિવાર પણ ખૂબ દુઃખમાં હતો અને પાટીદાર સમાજ પણ ખૂબ દુઃખી હતો, કારણ કે પાટીદાર સમાજની લડાઈમાં લડતો યુવાન જેલની અંદર હોય. પણ આજે કહેવાય ને, ખુશીની લાગણી છે પાટીદાર સમાજ માટે કે અલ્પેશ કથિરિયાને જામીન મળી ગયા. સાથે સાથે દુઃખની વાત એ છે કે સુરતની અંદર એને ન જવાની પરમિશન આપવામાં નથી આવી કોર્ટે, કારણ કે એનો પરિવાર ત્યાં છે, પોતે ત્યાં રહે છે. તો 6 મહિના અલ્પેશ કથિરિયા ક્યાં રહે છે? પરિવારથી દૂર આમ તો જેલની અંદર હતો જ, પણ છતાંય ખરેખર આ બધું દુઃખ થાય છે. અને આમ ભ્રામક વાતો 2017માં થતી હતી, 2019માં થતી હતી કે પાટીદાર સમાજના યુવાનોના કેસો પાછા ખેંચ્યા, છતાં બી આજે પણ પાટીદાર સમાજના યુવાનો કોર્ટની અંદર મુદ્દતો ભરે છે, હજુ પણ કેસો ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે ખૂબ દુઃખ પણ થાય છે, અને આજે મારા માટે ખૂબ ખુશીની વાત છે કે પાટીદાર સમાજ માટે લડતો યુવાન એને આજે જામીન થઈ ગયા છે. બિલકુલ. તો ગીતાબેન, પરંતુ સાથે સાથે પાસ તરફથી, ખાસ કરીને સમાજ તરફથી, હવે આગળની કોઈ રણનીતિ તૈયાર કરવામાં આવશે? બિલકુલ કરવામાં આવશે, કારણ કે સરકારે ભ્રામક વાતો કરીને સમાજને વારંવાર છેતરવાના પ્રયત્નો કર્યા છે, યુવાનોને છેતરવાના પ્રયત્નો કર્યા છે. જે અમારા બાકીના મુદ્દાઓ છે એને લઈને બિલકુલ અમે બધા સાથે મળી અને મંત્રણા કરીશું, મિટિંગો કરીશું, અને પછી આગળ રણનીતિ ઘડવામાં આવશે. બિલકુલ. પરંતુ હવે કોઈ અન્ય બબાલમાં ન સપડાય અલ્પેશ કથિરિયા, કારણ કે જામીન તો આપવામાં આવ્યા છે પરંતુ કેટલીક શરતો પણ હાઈકોર્ટે શરતોના આધીન જામીન આપ્યા છે. તો તેને લઈને શું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે હવે? બિલકુલ સાચી વાત છે આપની, કારણ કે પાટીદાર સમાજના યુવાનો ઉપર હંમેશા શરતો નાખી દેવામાં આવે છે, થોપી દેવામાં આવે છે, કારણ કે જ્યારથી અમે આંદોલન શરૂ કર્યું છે ત્યારથી યુવાનો ઉપર પ્રેશર રાખવામાં આવે છે, અને આજ પણ શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે. પણ અમે પૂરું શરતોનું પાલન કરી અને અમારા જે આગળના મુદ્દાઓ છે એને લઈ અને અમારો પ્રોગ્રામ ચાલુ કરીશું. જી ગીતાબેન, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. અને હવે જોડાઈ ગયા છે વરુણ પટેલ, તેમની સાથે પણ સીધી વાત કરીશું. વરુણ ભાઈ, જે પ્રકારે હાલમાં જો મહત્વપૂર્ણ અપડેટ કહી શકાય કે 6 મહિનાના શરતી જામીન અલ્પેશ કથિરિયાના મંજૂર થયા છે, આપ શું અમારી પ્રતિક્રિયા આપશો? હું અલ્પેશને એના પરમ નિર્વાણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
આ બહુ આનંદના સમાચાર છે, જેટલા અલ્પેશ ને એના પરિવાર માટે આનંદના સમાચાર છે એટલા જ આનંદના સમાચાર મારા માટે પણ છે, એટલે મારા માટે પણ આ ખુશીનો દિવસ. જી જી, આભાર અમારી સાથે જોડાતે બદલ. તો ખુશીનો અને આનંદનો અવસર છે તેમ કહેવું છે, કારણ કે અત્યાર સુધી પરિવારજનોથી દૂર હતા અલ્પેશ કથિરિયા. પાસ માટે પણ કહી શકાય કે સમાજ માટે પણ જે રણનીતિ તૈયાર કરવાની વાત છે, સમાજના કેટલાક હક માટેની જે લડાઈ ચાલુ રહી હતી, પરંતુ તેની સાથે સાથે ત્યારબાદ કેટલી ઘટનાઓ એવી બની જેના કારણે અલ્પેશ કથિરિયાને જેલ હવાલે થવું પડ્યું. હાલમાં જોડાઈ ગયા છે એનસીપી નેતા રેશમા પટેલ. રેશમાબેન, ખાસ કરીને અલ્પેશ કથિરિયાના જામીન મંજૂર થયા છે ત્યારબાદ અમે એક બાદ એક પ્રતિક્રિયા લઈ રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા? ચોક્કસ રીતે, આજે જામીન મંજૂર થયા છે તો સૌ પ્રથમ તો સૌના દિલમાં ખુશીની વાત છે, પાટીદાર સમાજની સાથે સાથે યુવા વર્ગમાં પણ ખુશી છે કે જે લોકો અન્યાય સામે અવાજ ઉઠાવે છે, એટલે ચોક્કસ આજના દિવસે એક ખુશીની વાત છે કે અલ્પેશભાઈના જામીન મળી ગયા છે. અને હવે એ જ રીતે જે રીતે લડવાની એક વિચારધારા સાથે, એક જે અન્યાય સામે અવાજ ઉઠાવવાની વિચારધારા સાથે મેદાને ઉતર્યા હતા અને લોકહિત માટે અને ન્યાય માટે જે લડત લડવાની હતી એ લડત ચાલુ કરીશું અને દબંગાઈથી તાનાશાહી સરકાર સામે અવાજ ઉઠાવીશું, રાજકીય પણ કેટલાક રંગ ભળી ગયા. હવે જયારે નવેસરથી કોઈ રણનીતિ ઘડવાની જો તૈયારી હોય તો કેવી તૈયારીઓ રહેશે? રાજકારણમાં જવું એ કોઈ ગુનો નથી, પરંતુ રાજકારણમાં જઈ અને મુદ્દાને વિસરી ન જવું જોઈએ, દરેકે મુદ્દા સાથે રહીને કામ કરવું જોઈએ. 100% તમારી વાત સાથે હું સહમત છું કે પાટીદાર સમાજની જે માંગણીઓ હતી, જે શહીદોને નોકરી આપવાથી લઈને કેસ પાછા ખેંચવાની આજ પણ માંગણીઓ અધૂરી છે, એટલે ખાસ કરીને કોઈ પણ પક્ષમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે એનસીપીમાં હોય, હું દરેક પાસેથી એટલી જ ઉમ્મીદ રાખીશ અને મારી ખુદ પાસેથી પણ એ જ અપેક્ષા રાખીશ કે અમારે લડવું જોઈએ, તો આ મુદ્દાઓ પૂરા થાય એના માટે લડવું જોઈએ અને એ જ રણનીતિ સાથે કોઈ પણ આગળ વધતું હશે અમારો સંપૂર્ણ ટેકો એમની સાથે રહેશે. જી રેશ્મબેન, જોડાયા અમારી સાથે તે બદલ આભાર. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ.